મેયર સાહેબે જે બ્રીફ આપ્યું એ પ્રમાણે જે ચોમાસા માટે પ્રી મોન્સૂન પ્લાનિંગ અને ચોમાસા દરમિયાન થનાર બધી પ્લાનિંગોનું આજે ચર્ચા વિચારણામાં માનનીય મેયરશ્રીના અધ્યક્ષસ્થાને થઈ છે, જેમાં પ્રી મોન્સૂન પ્લાનિંગ વિશે ચર્ચા કરવામાં આવી, જેમાં કાંસોની સફાઈ, પૂર્વ દિશામાંથી આવતું પાણી વડોદરામાં ઓછામાં ઓછું આવે એની જે કાંસોની સફાઈ કોર્પોરેશનની બહારના વિસ્તારમાં પણ કરી એની ચર્ચા થઈ, શહેરની અંદર જે કાંસો પાણીનું વહન કરે છે એની ચર્ચા થઈ, કેચપીટ મેનહોલ જે અમારે સફાઈ કરવાના હોય છે એ પણ બધા 100-100% સફાઈ થઈ ગયા છે, એટલે એ બધી ચર્ચા થઈ, અને ચોમાસા દરમિયાન જેટલા વલ્નરેબલ સ્પોટ છે કે જ્યાં પાણી ભરાવાના પ્રસંગો ભૂતકાળમાં થતા હતા અને થાય છે, ત્યાં કઈ રીતે ખાસ કરીને ત્યાં પાણી ઓછામાં ઓછું ભરાય એની ચિંતા માન્ય મેયર સાહેબ અને બધાએ કરી છે અને એનું એક પ્લાનિંગ ઘડાયું છે. ઉપરાંતમાં આરોગ્ય વિષયક અને વરસાદ પડ્યા પછી કદાચ ઝાડ પડે તો એને કઈ રીતે ઝડપથી દૂર કરવા, આરોગ્ય વિષયક એ સમગ્ર બાબતોની ચર્ચા આજની આ મિટિંગમાં થઈ છે. ખાસ કરીને વાત કરીએ આપણે વિશ્વામિત્રી જે બેલ્ટ છે એને, જેમ કે વરસાદમાં પાણી ભરાતું હોય તો અન્ય વિસ્તારોમાં પણ પાણી જતું હોય છે, એને કંઈ સાફ કરવામાં આવ્યું છે કે લેન્થ વધારવામાં આવ્યું છે? સૌપ્રથમ તો વિશ્વામિત્રીમાં જે પાણી આવે છે એ પૂર્વ દિશામાંથી આવે છે, એટલે મેં અગાઉ કહ્યું એ પ્રમાણે પૂર્વ દિશામાંથી પાણી ઓછામાં ઓછું વડોદરામાં કઈ રીતે આવે એની માટે થઈને પૂર્વ બાજુમાં, એટલે નેશનલ હાઈવે જે નીકળે છે પૂર્વ દિશામાંથી, એને સમાંતર કાંસોની સફાઈ, ત્યાં ટીંબી તળાવ ઊંડવા કરવાની કામગીરી, નેશનલ હાઈવેને સમાંતર જે કાંસ છે એને અમે ઝુંબેશ કરીને સાફ કરાયો છે પ્રી મોન્સૂન પ્લાનિંગના ભાગરૂપે, એટલે પૂર્વ દિશામાંથી આવતું પાણી ઓછું થશે એટલે વિશ્વામિત્રીમાં પાણીનો ઇન્ટેક થોડોક ઓછો થશે, મોટા કામો અધૂરા હોય એક એ પ્લાનિંગ છે. અને બીજું જે મેં કીધું કે ઇન્ટરનલ કાંસો સાફ થયા છે અને વિશ્વામિત્રી જે પોતે જે નદી અંદરથી જાય છે વડોદરામાંથી એને પણ અમે પોકલેન્ડની મદદથી નદીમાં જ્યાં જ્યાં ડેબ્રીસ ને બધું હતું એ પણ અમે કાઢ્યું છે અને એ કામગીરી પણ સદંતર ચાલે છે. લાંબા ગાળાના પાઠરૂપે ઓછામાં ઓછું ડેબ્રીસ ત્યાં લોકો નાખે એની માટે અમે આખી વિશ્વામિત્રીમાં જ્યાં જ્યાં સ્પોટ છે એવા ત્યાં સીસીટીવી કેમેરાથી સુસજ્જ કરીએ, તાકી લોકો જ્યાં નાખતા હોય એને અમે પકડી શકીએ, ફિનલાઇઝ કરી શકીએ અને ત્યાં ડેબ્રીસ નાખવાનું ઓછું થાય એવું પ્લાનિંગ આગામી સમયમાં પણ થવાનું છે. મોટા કોઈ કામો બાકી હોય અધૂરા હોય અત્યારે પરિસ્થિતિ છે કે જ્યાં પાણી ભરાઈ શકે જેના કારણે? એટલે મેં કીધું પ્રમાણે વલ્નરેબલ સ્પોટ જે છે એ અમે આઈડેન્ટિફાય કર્યા છે કે જે આપ લોકોના મીડિયાના માધ્યમથી આવ્યા હોય કે જૂના ફ્લડ મેમોરેન્ડમમાં જે હોય એ આઈડેન્ટિફાય કરી અને એમાં શું કામગીરી કરી શકે એની આજે ચર્ચા થઈ છે. એમાં ડેડિકેટેડ મેન પાવર જે લોકો જે આવા સ્થળ છે ત્યાં પહેલાંથી અગાઉથી ગયેલા હોય સાધન સામગ્રી સાથે અને જ્યાં જ્યાં કોઈક આડ આવતી હોય અથવા કંઈક ઊંડું કરવાની જરૂર હોય એ પણ અગાઉથી અમે કરવાના છીએ, તાકી ઓછામાં ઓછું પાણી ત્યાં ભરાય અને પાણી ભૂતકાળમાં ભરાતું એના કરતાં ઓછું ભરાય અથવા ન ભરાય એવા અમારા પ્રયત્નો રહેશે. જે પ્રમાણે આપ જાણો છો કે આજથી ચોમાસાની ઋતુ બરોડા શહેરમાં બેસી ગઈ છે, અગાઉ તંત્ર દ્વારા જે પ્રી મોન્સૂનની કામગીરી કરેલી હતી એની રિવ્યૂ બેઠક રાખવામાં આવી હતી અને કઈ રીતે આરોગ્યની દ્રષ્ટિ હોય, સફાઈની દ્રષ્ટિ હોય કે પાણી ભરાવાના જે સ્પોટ હોય એનું કઈ રીતે નિરાકરણ થાય જે રીતે તંત્રએ તૈયારી કરી રાખેલી એની આજે એક રિવ્યૂ બેઠક લેવામાં આવી હતી. ખાસ કરીને પહેલા જ વરસાદમાં પાણી ભરે છે, પાણી ભરાય છે એવું અત્યારના અમને ધ્યાનમાં તો છે નહીં. પહેલો વરસાદ છે, કોઈ જગ્યાએ નાનું મોટું પાણી ભરાયા હશે પણ એના લીધે જ આજે અમે આજે બેઠક કરી છે કે જે તંત્રએ તૈયારી કરી રાખેલી એને આજે રિવ્યૂ બેઠક કરી છે, કઈ રીતે આગળની કામગીરી કરવાની, કઈ રીતે શહેરીજનોને ચોમાસા દરમિયાન આરોગ્યને લગતી હોય કે પછી આ પાણી ભરાવાની સમસ્યા હોય કે સ્વચ્છતાનું હોય તો કઈ રીતે આ લોકોને જનતાને અમે લોકો સુવિધા પૂરી પાડી શકીએ એના માટેની આજે મિટિંગ હતી. પ્રેઝન્ટેશન બી બતાવવામાં આવ્યા છે કઈ રીતે? એટલે જે પ્રેઝન્ટેશન જે પ્રમાણે વર્ક તૈયાર છે કે એપીએસ છે અમારું કે કેટલા સ્પોટ છે જે શહેરમાં અમે અમુક સ્પોટ નક્કી કરવામાં આવે છે કે 100 સ્પોટ એવા છે કે જ્યાં કાયમ પાણી ભરાવાની એ બી એવા ગ્રુપ પાડીને નક્કી કરવામાં આવે છે અને ત્યાં કેવી રીતે કામગીરી કરવાની, વોર્ડ વાઇઝ કેટલી મશીનરીની જરૂર છે, દરેક વોર્ડમાં કેટલી કેટલી
મશીનરીની જરૂર છે, મેન પાવરની જરૂર છે, એની ચર્ચા અધિકારીઓ સાથે કરી અને તંત્ર તૈયાર છે આવનારા દિવસોની અંદર જે પ્રમાણે વરસાદ આવશે એ પ્રમાણે કામગીરી કરવામાં આવશે. પ્રી મોન્સૂનની કામગીરી કેટલા ટકા પૂર્ણ થઈ છે? જે પ્રમાણે અમારી અત્યારના જે મિટિંગમાં ચર્ચા થઈ 90-100% સુધીની અલગ અલગ જે કામગીરી છે એમાં 90-100% સુધીની કામગીરી પૂર્ણ થઈ છે. કાંસોની સફાઈ બી થઈ ગઈ છે, મેન હોલ બી સફાઈ થઈ ગયા છે, એ રીતની તમામ પ્રકાર તંત્રએ તૈયારીઓ કરી રાખી છે. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com આઝાદી સમાચારોની.